डभोई તાલુકાના થુવાવી ખાતે શ્રી થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શાળાના સંચાલકો વિદ્યાર્થીઓ સીબીજી ફાઉન્ડેશન યુએસએ દ્વારા કુલ 145 જેટલા આર્થિક રીતે પછાત તથા નબળા બાળકોને એક વર્ષની ફી પેટે સહાય આપવામાં આવી છે, જે નિમિત્તે શાળા પરિવાર દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું. ડભોઈ તાલુકાના થુવાવી ખાતે શ્રી થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ડીકે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ વીઆઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી સી ડી પટેલ પ્રાથમિક વિદ્યાલય અને શ્રી માટી અંજુબેન આર પટેલ આઈટીઆઈ ખાતે સીબીજી ફાઉન્ડેશન અમેરિકા દ્વારા શાળામાં અભ્યાસ કરતા અને આર્થિક રીતે નબળા બાળકોને આર્થિક સહાય આપવામાં આવી છે. શાળામાં આશરે 1200 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 145 જેટલા બાળકોને એક વર્ષની ફી પેટે આર્થિક સહાય આપવામાં આવી છે. કાર્યક્રમ પાછળ મુખ્ય હેતુ તેજસ્વી તારલાઓ આર્થિક નબળા વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગવું સ્થાન મેળવે, શાળા અને પોતાના ગામનું ગૌરવ વધારે, જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ સારા અને મહેનતુ છે તેવા વિદ્યાર્થીઓ માટે સવલત ઊભી કરવામાં આવી હતી. હાલ કોરોના મહામારીના પગલા કાર્યક્રમ ખૂબ સાદાઈથી વિદ્યાર્થીઓને ચોકલેટથી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્ય દરમિયાન કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ અને સીબીજી ફાઉન્ડેશનના દાતાઓ, વિદ્યાર્થી, વાલીઓ અને શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સીબીજી ફાઉન્ડેશન મેનેજર અને શાળાના આચાર્ય ડોક્ટર દિવ્યાબેન જેઠ ઠાકર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. સીબીજી ફાઉન્ડેશન યુએસએ અને શ્રી થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ આયોજિત સ્પોન્સર સ્ટુડન્ટ પ્રોગ્રામમાં આજે સૌની સ્વીકારતા હું આનંદ અનુભવું છું. સીબીજી ફાઉન્ડેશન છેલ્લા 8 વર્ષથી બાળકોના વિકાસ માટે શૈક્ષણિક અને ટેકનિકલ ક્ષેત્રે થુવાવી વિલેજના આજુબાજુના ગામોમાં કામ કરી રહ્યું છે. થુવાવી શૈક્ષણિક ક્ષેત્રની અંદર 1000 બાળકો આજુબાજુના 25 ગામોમાંથી આવે છે અને ટેકનિકલ ક્ષેત્રે 125 બાળકો ટેકનિકલ શિક્ષણ લઈ રહ્યા છે. સીબીજી ફાઉન્ડેશનનો હેતુ એવો છે કે આર્થિક રીતે સક્ષમ ન હોય એવા કુટુંબોના બાળકોને અને ભણવામાં હોશિયાર હોય એવા બાળકોને એક વર્ષની આર્થિક સહાય શૈક્ષણિક ખર્ચ રૂપે પ્રોગ્રામ આપવામાં આવે છે. એ પ્રોગ્રામ અંતર્ગત આજે સી ડી પટેલ પ્રાથમિક વિદ્યાલયના 86 બાળકો, ડીકે પટેલ સાર્વજનિકના 42 બાળકો, વીઆઈ પટેલ પ્રાઇમરી ઉચ્ચ માધ્યમિકના 14 બાળકો, અંજુબેન આર પટેલના 6 બાળકો, સિંગલ મધર સપોર્ટ પ્રોગ્રામમાં 8 બાળકો અને હાયર એજ્યુકેશન માટે 8 બાળકોને આ સહાય એક વર્ષની આપવામાં આવે છે. એજ્યુકેશન સપોર્ટમાં સાથે સાથે જે એજ્યુકેશન યુનિટો છે ત્યાં પૂરેપૂરી લેબ, કોમ્પ્યુટર લેબ વ્યવસ્થા, સાયન્સ લેબ હતા અને આધુનિક પ્રયોગ પોથીઓની પણ વ્યવસ્થા ઊભી કરેલી છે. બાળકો માટે સુંદર ટોયલેટ પણ ઊભું કરેલું છે. વધુમાં બાળકોને વધુ સારી રીતે સવલત મળે એ માટે, બાળકોને પ્યોર પાણી મળે એ માટે આરો પ્લાન્ટની પણ વ્યવસ્થા કરેલી છે. પ્રાથમિક શિક્ષણના બાળકોને ભોજન શિક્ષણ મળવું જરૂરી છે તો એક વર્ષનું, એક અઠવાડિયામાં એક દિવસનું ભોજન એમને આપવામાં આવે છે. થુવાવી ગામના વિકાસને પણ લક્ષમાં લઈ અને હાલમાં જ થુવાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક વેઇટિંગ હોલની પણ 8.5 લાખના ખર્ચે યોજના ચાલી રહી છે. થુવાઈ સીબીજી ફાઉન્ડેશન યુએસએનું આ ઉમદા કાર્ય થુવાવી ગામના જ વતનીના લોકો ત્યાં વસે છે અને એ લોકો જ પોતાના વતન પ્રેમના માટે આ પ્રયાસ કરી રહ્યા છે. એમાં મુખ્ય ફાળો શ્રી ભગુભાઈ પટેલ, શ્રી ધનુભાઈ પટેલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી રવિભાઈ પટેલ અને શ્રી અશોકભાઈ પટેલ આપી રહ્યા છે. દર સાલ ગમે તે હિસાબે પણ આ બાળકોને શૈક્ષણિક ખર્ચ મળે એવો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષ કોરોના વર્ષ જોતાં ફી પણ નથી આવી, છતાં પણ જે વસ્તુ બાળકને જરૂરિયાત છે એને કોઈ પણ હિસાબે પૂરી કરી અને બાળકોને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવા સરસ ઉમદા કાર્યને હું આવકારું છું અને ધન્યવાદ આપું છું કે ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામો કરતા રહે અને આ ક્ષેત્રના બાળકોને શૈક્ષણિક અને ટેકનિકલ શિક્ષણ મળે એવા પ્રયાસો કરે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીબીજી ફાઉન્ડેશનના તમામ ડાયરેક્ટર્સ તેમજ દાતાશ્રીઓ તેમજ શૈક્ષણિક સંકુલના તમામ પ્રિન્સિપાલો તેમજ શાળા પરિવાર અને ગામજનો તેમજ કેળવણી મંડળનો હું આભાર માનું છું. હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ડભોઈ.